વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસનની ઉપલબ્ધિઓને જનજન સુધી પહોંચાડવા નડિયાદમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના નવ વર્ષની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા ભારતીય જનતા પક્ષ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂ કરાયું છે, જે અભિયાન આગામી 30 જૂન સુધી યોજવાનું છે. કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ થકી ખેડા સંસદીય વિસ્તારમાં થયેલા કાર્યોની વિગતો આપવા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં પત્રકાર પરિષદ બોલાવાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ સત્યેનભાઈ કોલાબકર, વિશેષ સંપર્ક અભિયાન ઇન્ચાર્જ શ્રદ્ધાબેન રાજપૂત, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિતભાઈ ડાભી, અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું શાસન સુશાસન બની રહ્યું છે. સેવાભાવ સાથે સરકાર કેવી રીતે કામ કરી શકે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં તેમના નવ વર્ષના સુશાસન દરમિયાન પૂરું પાડ્યું છે, જેના આપણે સાક્ષી છીએ. દેશના 41 કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા છે, જે તેમના સુશાસનની દેન છે અને વિશ્વએ પણ તેની નોંધ લેવી પડી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પારદર્શક વહીવટ આપી ગરીબોના ઉત્થાનની પ્રક્રિયા હાથ ધરી છે. તેમના શાસન પૂર્વે દેશમાં રોજ રોજ કૌભાંડ બહાર આવતા હતા. આતંકવાદ ચરમસીમા પર હતો. એર સ્ટ્રાઇક કરીને દુશ્મન દેશોને ભારતની સહનશીલતા સાથે આક્રમકતાનો પણ પરિચય આપી દીધો છે. જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરી છે. ટ્રિપલ તલાકનો કાયદો આજ રોજ અખિલ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરફથી સમગ્ર દેશના સાંસદોને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આપ સૌ પોતાના મત વિસ્તારમાં છેલ્લા 9 વર્ષમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી સરકારે વિકાસવાદને કેન્દ્રમાં રાખીને જે રાજનીતિની દિશા બદલવાનું કામ કર્યું છે, એક પ્રકારે કહી શકાય કે આ દેશમાં સાચી દિશામાં જે પ્રકારે કામ થઈ રહ્યા છે, એ 9 વર્ષનો ઇતિહાસ, એ 9 વર્ષના સુશાસનના કામ, એ 9 વર્ષના ગરીબ કલ્યાણના કામ, એ 9 વર્ષના સેવાભાવ સાથે કરેલા સરકારના કાર્યો જનજન સુધી પહોંચે માટે મીડિયાના મિત્રો સાથે સંવાદ યોજાય, મીડિયાના મિત્રો દ્વારા આ વાતને છેવાડાના ગરીબ, છેવાડાના ઝૂંપડામાં રહેતા જન સુધી આ વાતને પહોંચે. દેશ જ્યારે અમૃતકાલમાં છે, આઝાદીના 75 વર્ષ પછી દેશ 25 વર્ષ પછી એટલે કે 2047માં જ્યારે શતાબ્દી વર્ષ ઉજવે ત્યારે એ સમગ્ર કાલને આદરણીય મોદી સાહેબે અમૃતકાલ તરીકે દેશના દેશવાસીઓને માર્ગદર્શન કરીને કહ્યું કે આ અમૃતકાલને આપણે કર્તવ્યકાલ બનાવીએ. માત્ર સરકાર નહીં પણ દેશનો પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે અને એ કર્તવ્યના સભાનપણા હેઠળ દેશ અત્યાર સુધીમાં જે વિકાસ થયો છે, સંસાધનો ઊભા થયા છે, એની રક્ષા પણ કરે અને આવનારા 25 વર્ષમાં દેશ પ્રત્યેની પોતાની રાષ્ટ્રભાવના સાથેની આ નવી પેઢી એક કન્ટ્રીબ્યુટ પણ કરે એ દિશામાં માર્ગદર્શન કરીને દેશમાં આ 9 વર્ષના ગાળામાં સરકારે જે કામ કર્યા એની એક પ્રેસ કોન્ફરન્સ મારફતે જનસમર્થન મળે અને જનસમર્થન દ્વારા ફરીથી એક દેશ સુધીના જનજન સુધી સરકારે કરેલા કાર્યો, સંદેશો પહોંચાડવાનો આ એક પ્રયોગ થયો છે. આમ પણ આપ જાણો છો કે આ સાથે આ 9મી પ્રેસ કોન્ફરન્સ હશે. દર વર્ષે સાંસદો પોતાના મત વિસ્તારમાં જેમ સરકારનું વર્ષ પૂર્ણ થતા જ આવી જ પ્રેસ કોન્ફરન્સ કરીને જે તે. આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, નડિયાદ.